નમસ્કાર મિત્રો તમારું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે મોડ્યુલ સાત બેઝિક ઇલેક્ટ્રિસિટી ભાગ બે જોઈશું તો ચાલો શરૂ કરીએ તો અહીંયા તેરમો પ્રશ્ન વોટ ઇઝ ધ રિજિસ્ટન્સ આઈ ઇક્વલ ટુ ઇલેવન પોઈન્ટ ફાઈવ એમ વી ઇક્વલ ટુ થ્રી હંડ્રેડ એટી વોલ્ટ અને આર ઇક્વલ ટુ આપણે ઓમ શોધવાના છે તો આનું ગુજરાતી જો આઈ બરાબર અગિયાર પોઈન્ટ પાંચ એમ્પિયર વી બરાબર ત્રણસો એસી વોલ્ટ તો આર એટલે કે ઓમ્સ કેટલા થશે તો અહીંયા ઓપ્શન આપે છે એ તેર ઓમ બી તેવીસ ઓમ સી તેત્રીસ ઓમ અને ડી તેતાલીસ ઓમ તો એનું પણ અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરેલું છે કે ઓમ્સના નિયમ પ્રમાણે આઈ ઇક્વલ ટુ વી બાય આર આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે હવે આપણે આર શોધવાના છે તો આ કિંમત આપણે અગિયાર પોઈન્ટ પાંચ અહીંયા મૂકીશું બરાબર વીની કિંમત આપણને આપેલી છે ત્રણસો એસી અને આર આપણે શોધવાના છે હવે નેક્સ્ટ સ્ટેપની અંદર આરને આપણે કરતા બનાવીશું એટલે કે આર જમણી બાજુ છે તો એ ડાબી બાજુ આવશે અને આ જે અગિયાર પોઈન્ટ પાંચ છે એ નીચે જમણી બાજુ જશે તો આનું લાસ્ટમાં આ રીતે કેલ્ક્યુલેશન કરીશું એટલે જવાબ આપણને તેત્રીસ પોઈન્ટ ઝીરો ચાર મળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તેત્રીસ ઓમ્સ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન વોટ ઇઝ ધ કરંટ આર ઇક્વલ ટુ ફિફ્ટી ઓમ્સ વી ઇક્વલ ટુ ટુ હંડ્રેડ ટ્વેન્ટી વોલ્ટ તો એમ્પિયર ફાઇન કરવાનો છે તો આનું ગુજરાતી જો આર બરાબર પચાસ ઓમ વી બરાબર બસો વીસ વોલ્ટ અને આની અંદર આપણે આઈ શોધવાનો છે એટલે કે એમ્પિયર કેટલા થશે તો અહીંયા ઓપ્શન આપ્યા છે અને એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે અહીંયા આર બરાબર પચાસ ઓમ્પ આપેલા છે વી બરાબર બસો વીસ વોટ આપ્યા છે તો આઈ આપણે ફાઇન કરવાનો છે એટલે અહીંયા પ્રશ્ન મૂકેલો છે તો હોમના નિયમ પ્રમાણે આઈ ઇક્વલ ટુ વી બાય આર આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે હવે વી બસો વીસ આપ્યા છે અને આર પચાસ આપ્યા છે તો આનો આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરીશું તો આપણને લાસ્ટમાં ચાર પોઈન્ટ ચાર એમ્પિયર આપણને જવાબ મળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ચાર પોઈન્ટ ચાર એમ્પિયર ત્યારબાદ પંદરમો પ્રશ્ન વોટ ઇઝ ધ વોલ્ટેજ આર ઇક્વલ ટુ ટુ હંડ્રેડ ફિફ્ટી ઓમ્પ અને આઈ ઇક્વલ ટુ ફોર્ટી ફોર એમ્પિયર તો અહીંયા વી એટલે કે વોલ્ટ આપણે ફાઇન કરવાના છે એનું ગુજરાતી જો આર બરાબર બસો પચાસ ઓમ્પ આઈ બરાબર ઝીરો ચુવાલીસ એમ્પિયર તો વી બરાબર ખાલી જગ્યા વોલ્ટ થાય તો એના ઓપ્શન અહીંયા આપે છે એ સો વોલ્ટ બી એકસો પાંચ વોલ્ટ સી એકસો આઠ વોલ્ટ અને ડી એકસો દસ વોલ્ટ તો મિત્રો એનું પણ અહીંયા આપણે કેલ્ક્યુલેશન કર્યું છે અહીંયા આર બરાબર અઢીસો હોમ્સ આપેલા છે આઈ બરાબર ઝીરો ચુવાલીસ એમ્પિયર આપેલા છે અને વી આપણે શોધવાનો છે તો ઓમના નિયમ પ્રમાણે જે સૂત્ર છે આઈ ઇક્વલ ટુ વી આર આ તમારે સૂત્ર યાદ રાખવાનું છે હવે આપણે આની અંદર વી આપણે શોધવાનો છે તો આ જે આર છે એ આયના જ જોડે ગુણાકારમાં જશે એટલે કે આ રીતનું નેક્સ્ટ સ્ટેપ આવશે કે વી બરાબર આય ઇન્ટુ આર એટલે કે આય ગુણ્યા આર હવે આની કિંમત આપણે અહીંયા મૂકીશું અને આરની કિંમત મૂકીશું એટલે ફાઇનલી આપણને જવાબ એકસો દસ વોલ્ટ મળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એકસો દસ વોલ્ટ ત્યારબાદ સોરમો પ્રશ્ન વી ધ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ એકોર્ડિંગ ટુ ઓમ સ્લો તો ઓના નિયમ પ્રમાણે કયું વાક્ય સાચું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ આઈ પ્રપોઝનલ વન બાય વી બી આઈ પ્રપોઝનલ આર સી આઈ પ્રપોઝનલ વી બાય આર અને ડી આઈ પ્રપોઝનલ આર બાય વી તો એનું પણ અહીંયા આપણે સમજાવેલું છે કે અચળ તાપમાને કોઈ બંધ ઇલેક્ટ્રિક સર્કિટમાં વહેતો વીજ પ્રવાહ આઈ એ વીજ દબાણ વીના સંપ્રમાણમાં અને અવરોધના વેસ્ટ પ્રમાણમાં હોય છે તો અહીંયા પણ આપણે સમજાવ્યું છે કે આઈ જે છે કરંટ એ વોલ્ટેજના સમ પ્રમાણમાં અને આઈ જે છે એ રિઝિસ્ટન્સના વેસ્ટ પ્રમાણમાં હોય છે એટલે કે એનું સૂત્ર કયું છે આઈ પ્રપોઝનલ વી બાય આર જે આપણે અગાઉ ચર્ચા કરી કે હોમ્સનું જે નિયમનું જે સૂત્ર છે આઈ ઇક્વલ ટુ વી બાય આર તો આઈ પ્રપોઝનલ એટલે કે સમ પ્રમાણમાં વોલ્ટેજ એટલે કે દબાણ વીજ દબાણ અને આર એટલે કે અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આઈ પ્રપોઝનલ વી બાય આર ત્યારબાદ સત્તરમો પ્રશ્ન વોટ ઇઝ ધ ફિલામેન્ટ રેજિસ્ટન્સ ઇફ સિક્સ વોલ્ટ બલ્બ રોવન એક કરંટ ઓફ ઝીરો પોઈન્ટ ફાઈવ એમ તો એનું ગુજરાતી જો છ વોલ્ટનો લેમ્પ ઝીરો પોઈન્ટ પાંચ એમ્પિયર કરંટ લે તો ફિલામેન્ટનો અવરોધ કેટલો થશે તો અહીંયા ઓપ્શન આપે છે એ બાર હોમ બી દસ હોમ્સ સી ત્રણ ઓમ્શ અને ડી વન પોઈન્ટ ટુ ઓમ્સ તો અહીંયા એનું પણ આપણે કેલ્ક્યુલેશન કરેલું છે કે વી બરાબર આપણને સિક્સ વોલ્ટ આપ્યા છે આઈ બરાબર ઝીરો પોઈન્ટ પાંચ એમ્પિયર આપ્યા છે અને જે અવરોધ એટલે કે રેજિસ્ટન્સ આપણે શોધવાનો છે હવે ઓમનો નિયમનું જે સૂત્ર છે આઈ બરાબર વી અપોન આર એની અંદર આપણે કિંમતો મૂકીશું તો એ પહેલાં આપણે આરને કરતા બનાવીશું એટલે કે ડાબી બાજુ લઈ જઈશું અને આય છે એ વિના વિના છેદમાં આ રીતે આવશે હવે આપણે વીની કિંમત એટલે કે છ મૂકીશું અને આઈની કિંમત ઝીરો પોઈન્ટ પાંચ છે એ મૂકીશું તો અહીંયા આ રીતે લાસ્ટમાં આપણને જવાબ બાર હોમ્સ મળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બાર હોમ્સ ત્યારબાદ અઢારમો પ્રશ્ન હાઉ મચ વોટ સેકન્ડ ઇન વન વોટ અવર તો એનું ગુજરાતી એક વોટ કલાકના કેટલા વોટ સેકન્ડ થાય તો અહીંયા ઓપ્શન આપે છે એક હજાર વોટ સેકન્ડ બી બે હજાર વોટ સેકન્ડ સી છત્રીસો વોટ સેકન્ડ અને ડી ચાર હજાર વોટ સેકન્ડ તો એનું પણ અહીંયા આપણે તમને સમજાવવા માટે ટૂંકમાં બતાવ્યું છે કે એક કલાક બરાબર છત્રીસો સેકન્ડ થાય તો એક વોટ કલાક બરાબર કેટલા થાય છત્રીસો વોટ સેકન્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી છત્રીસો વોટ સેકન્ડ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન વોટ ઇઝ ધ પાવર ઇ એન ઈએમએફ ઓફ વન વોલ્ટ કહે છે કરંટ ફ્લો ઓફ વન એમ્પિયર તો એનું ગુજરાતી જો એક વોલ્ટનો ઈએમએફ એટલે કે ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એક એમ્પિયર કરંટ પસાર થાય છે તો પાવર કેટલો થશે તો અહીંયા ઓપ્શન આપે છે એક એક વોટ બી એક કિલો વોટ સી એક એચપી એટલે કે એક હોર્સ પાવર અને ડી એક કિલો વોટ અવર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એક વોટ તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો